अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। और पहला निरीक्षण करियो तो एमां एवुं हतुं के निहाळवाना भागमां जाय, पण ए हवे निहाळवाना भागमां नथी जतो, पण ऑटो मोडमां आई गयुं, ए निहाळे छे, हुं निहाळवा जती नथी। तो ए टाइमे आत्मा अनुभूतिना स्थान पर ए दृष्टि त्यां अंदर जाय तो एमां ए थाय के हुं आ रीते एनी अनुभूति करुं छुं, के जाणुं छुं, जोयुं, बस जोयुं जाण्युं, तो ये आत्म अनुभूति ना मार्ग पर थयो के भाई देखे जो ही याद हो मतलब थे के पसार थे हां मैं पसार जति बखी आपको ज्ञान पर ये आत्मा ना प्रकाश मा ज जानी जो के भाई के रीत की अनुभूति ये आत्मा ना प्रकाश तो कॉमन हुआ है। आत्मा ना प्रकाश हो तो आपको ज्ञान दर्शन नो उपयोग करना हो, प्रकाश तो ये ना कॉमन है, પણ અત્યારે જ્ઞાન દર્શનના ઉપયોગથી આ વસ્તુ પસાર થઈ ગઈ છે। આત્માનો પ્રકાશ તો કોમન કહેવાય, ધ્યાન અત્યારે પ્રકાશ ના કહેવાય, છેલ્લા અવતારનો બોલાય આત્માનો પ્રકાશ। અત્યારે તો આત્માનો પ્રકાશ કોમન કામ કરે છે, અત્યારે આપણા માટે પુરુષાર્થ મહત્વનો છે, શું મહત્વનો છે પુરુષાર્થ। જયારે પુરુષાર્થ ના હોય ત્યારે બધું પ્રકાશ મત થાય છે, કારણ કે વચનો કોઈ છે નહીં। અત્યારે જે કે પુરુષાર્થ શબ્દ લાગે છે વચન જ લાગે છે, આત્માને એટલે આત્માનો પ્રકાશ છે, પણ અત્યારે પુરુષાર્થ કરનાર બની છે, એ ભૂલ કરે તો એના ફળ આવે છે। આત્મા ભૂલ કરતો એ તો પ્રકાશ આપે જ છે, એનો સ્વભાવ સ્વ પર પ્રકાશ જ છે, સ્વભાવ જ છે, એટલે એને આપવું ના આપવું એ પ્રશ્નો છે જ નહીં। તમે ખરાબમાં ખરાબ કામ કરો તો એ પ્રકાશ આપે, સારું કામ કરો તો એ પ્રકાશ આપે, એનો તો સ્વભાવ છે, શું છે સ્વભાવ છે, એની પાસે ચોઈસ નથી કે પ્રકાશ આપો કે આપણી અંદર જે આંતરિક દ્રષ્ટિ હોય એ તમારી અંદર સાઈડ હોય કે આ જે અનુભૂતિ થઈ છે જોવા જાણવાની, એટલે એ જાણવાની વસ્તુ જે જાય છે ને એના પર નહીં, પણ આ જોયું જાણ્યું ની અનુભૂતિ છે એ એ જ હું છું, એ આ તરફ છે એટલે જોયું જાણ્યું હું છું, એટલે અત્યારે જોયું જાણ્યું એ પ્રતિષ્ઠિત આત્મા, પ્રતિષ્ઠિત આત્મા। આત્મામાં તો વિનાશી અવસ્થા જોવા જાણવાનો સ્વભાવ જ નથી, પણ એ આત્મા આપણે અંદરની અનુભૂતિ તરફ જાય છે, આત્માનો પ્રકાશ કરો, પણ આત્મા પોતે વિનાશી અવસ્થા જોવે જાણે નહીં, આત્મામાં પુરુષાર્થ નામનો સ્વભાવ નથી, આત્મા તો એના સ્વભાવમાં જ છે, બરાબર છે। પ્રતિષ્ઠિત આત્મા પુરુષાર્થ કરે કે ના કરે, ના કરે, એનો સ્વભાવ નહીં છે જ છે, એટલે આ બધું લોકોને ખબર ના પડે। જ્ઞાતા દ્રષ્ટા શબ્દ આત્માને લાગે, અને જોવું જાણવું શબ્દ પ્રતિષ્ઠિત આત્માને લાગે। જ્ઞાતા દ્રષ્ટા એ સ્વભાવ છે પુરુષાર્થ, અને જોવું જાણવું એ પુરુષાર્થ છે, એ પ્રતિષ્ઠિત આત્મા, એ આત્મા ના લાગે, પણ બધાને બોલતી વખતે ખબર પડતી મારો પ્રતિષ્ઠિત આત્મા એ જ્ઞાતા દ્રષ્ટા છે, આપણે તો જ્ઞાતા દ્રષ્ટા રહેવા, એ બધું ખબર પડતી બોલે છે, પણ એને કહીએ ને કે વ્યવહાર અવસ્થામાં બોલે છે, કેવું સમજણ વગર નું બોલે છે, સમજણ યથાર્થ હોવી જોઈએ તે નથી, એટલે કવિરાજે શું કીધું કે સમજણ તો બધા પાસે ઓછે વધે હશે, પણ સમજણ ભૂલ વગર ની થવી જોઈએ, એટલે એમને પદમાં લખ્યું સમજણ ભૂલ વગર ની થશે તેવી તારો મોક્ષ થશે, સમજણ ભૂલ વગર ની થશે, સમજણ તો છે પણ ભૂલ વાળી છે,
એ ભૂલ વાળી છે તો કદાચ છે ને સમજણ ભૂલ વાળી ભૂલ વગર નહીં થઈ ગઈ તો દયા થયા સમાધિ થી ભાવ કરતા ભાવ ભોગતા ભાવ હોય તો પછી પઝલ જ ના આવે સમજણ ભૂલ વાળી છે એનો તો પ્રશ્ન છે આત્મા ભૂલ વાળો નથી પ્રકૃતિ ભૂલ વાળી નથી જ્ઞાન દર્શન ભૂલ વાળું છે શું છે પ્રકૃતિ ભૂલ વાળી છે એવું તો દુનિયાના લોકો કે કુદરત તમારું જ્ઞાન દર્શન ભૂલ વાળું છે તો કુદરત કે છે હું એનું ફળ આપીશ આનું ફળ અંદર જે બીજ પાડો છો જ્ઞાન દર્શન થી એનું ફળ પાછું કેટલું ક્લિયર સાહેબ છે એમાં કઈ ગોળ ગોળ છે હવે કે છે મેં ભૂલ કરી ને મારે પ્રતિક્રમણ કરવાનું ને જોવાનું ને ધોવાનું ને જ્યાં સુધી યાદ આવે ત્યાં સુધી પ્રતિક્રમણ કરવાનું ત્યાં આ બધી વાત છે માણસ બચારો ઓજા લઈને ફરે છે સાહેબ બધું ક્લિયર છે પણ આપની હાજરી થી બધું ક્લિયર છે બાકી બધું ક્લિયર જ હતું સર કેટલો બોજો પણ કેટલો બોજો અમે જયારે વાત કરી કે આ પ્રકૃતિના સામાયિક પ્રતિક્રમણ ને મુક્તિના માર્ગ સાથે કોઈ લેવા દેવા નથી ત્યારે બધા હો વા કરવા પેલા કે છે ને કે બધા સોતેલા સાપ જાગી ગયા નરેન્દ્ર મોદીની સાથે આમાં તો એવું થઈ ગયું સામાજિક પ્રતિક્રમણ કરવાની ના પડે એટલે સમજાય નહીં કે પણ સમજાય આવું છે હવે પાછા ધીમે ધીમે બધા કબૂલ કરે છે હવે સ્લોલી સ્લોલી ડરતા ડરતા કરે છે ખરા સમજી ગયા તો ના સમજ બધા ના એટલે બધા હજુ ગભરાય છે એવું છે કે પોતાને અનુભવ નથી થાય એટલે ખ્યાલ નથી વાણી સાંભળીને સમજાય ખરી પ્રભુ દર્શન ખોલ્યું નથી નથી ખ્યાલ આવે દર્શન ખોલે તો ખુમારી આવે કે દર્શન ના ખોલે કોઈને કેવું હોય કે ભાઈ આપણે તો સામાયિક પ્રતિક્રમણ ના હોય એટલે કે કેમ ના હોય પોતાનું સ્વયં પ્રગટ થયેલું હોય તો કુમારી આવે છે જે દુનિયા આખી ઉથલ પાથલ થઈ જાય એને કોઈ ફેર અનુભવ થાય પછી શું ફેર પડે રાજા ભગવાન નું સૂત્ર છે 2444 આ સત્સંગ કેવો કહેવાય આ કરો સારો કરો ફલાણો કરો પ્રતિક્રમણ કરો સામાયિક કરો જપ કરો તપ કરો એવા તોફાનો અહીંયા હોય નહીં અહીં કશું કરવાનું હોય નહીં અહીં તો જાણવાનું ને સમજવાનું હોય સમજવાથી સંકિત થાય અને જાણવાથી જ્ઞાન થાય અને જે જાણી ગયો અને સમજી ગયો તેને સમ્યક ચારિત્ર થાય અહીંયા કશું કરવાનું હોય નહીં દાદાજી કે છે આવું છે એટલે વાત સમજણ પડવી જોઈએ ને પ્રભુ જે આંતરિક દ્રષ્ટિ ની વાત કરી એમાં આ ધ્યાન રાખવામાં પ્રતિષ્ઠિત આત્માની અનુભૂતિ વચ્ચે છે અત્યારે બધી અનુભૂતિ અત્યારે બધી અનુભૂતિ જાગૃતિ ઉત્સાહ છૂટા રહેવાનું ભળી જવાનું આ બધું જ પ્રતિષ્ઠિત આત્માને કરવાનું શરીરને ના કરવાનું હોય આત્માને ના સમજાય છે પુરુષાર્થ શબ્દ જ એને લાગુ પડે પરિણામ શબ્દ પ્રકૃતિને લાગે પુરુષાર્થ શબ્દ પ્રતિષ્ઠિત આત્માને લાગે અને સ્વભાવ શબ્દ આત્માને લાગે તૈણીના રોલ શું છે સ્વભાવ એટલે આત્મા પરિણામ એટલે પ્રકૃતિ અને પુરુષાર્થ એટલે પ્રતિષ્ઠિત એમાં ભેળસેળ થવું જ ના જોઈએ રોલ જ જુદા છે પછી રોલ કેવા છે 100% જુદા છે એકબીજા એકબીજામાં હાથ નાખી શકે એમ જ નથી આત્મા પ્રકૃતિમાં ના ભળે છે કે પ્રકૃતિ આત્મામાં ના ભળે છે કેલ અને પ્રતિષ્ઠિત આત્મા આત્મા અને પ્રકૃતિ બે માંથી એમ કેમ ના ભળી શકે ખાલી પ્રતિષ્ઠિત આત્મા પ્રકૃતિને જોઈ જાણી શકે ભળી શકે
અને જેવું જ્ઞાન દર્શન છે એ પ્રમાણે જોઈને પ્રસાદ કરે છે. જ્ઞાન દર્શન ઊંચું થઈ જાય તો પેલો અજ્ઞાન નો પ્રસાદ બંધ થઈ જાય. આમાં કોઈ ચમત્કાર એવું કશું છે જ નહીં. આમાં પ્રકૃતિ કેવું કરે છે, શું કરે છે, સારું ખરાબ શું, એમાં ઊંડા ઉતરવાની ક્યાં જરૂર છે સાહેબ? પ્રોગ્રામમાં તમે શું કરશો સાહેબ, શું કરશો? પણ જે દુનિયાના લોકો જે છે એ લોકો ત્યાં કહે છે ને કે આપણે ખરાબ કર્યું, આપણે ખરાબ કર્યું, બરાબર છે. કારણ હું કહું છું દુનિયાના લોકો ખરાબ કર્યું એવું જેવું કહે છે એ પ્રકૃતિને કહે છે કે તમને કહે છે? પ્રકૃતિને. રામે તેની ધર્મપત્ની ને છોડાવવા માટે આખા રાવણ ના પરિવાર ને ખલાસ કરી નાખ્યો. તોય ગુનેગાર ને આપણે તમારી વાઈફ કોઈ લઈ જાય એના ઘરના એક માણસ ને મારો તોય ગુનેગાર ના સમજાય. મહાભારત ની અંદર જમીન ના ટુકડા ને કારણે આખું કૌરવ કુળ ને ખલાસ કરી નાખ્યો. તોય કોઈ ગુનો નહીં કે છે કે ના પાંડવે ગુનો કર્યો અને તમે કીડી મારો તોય ગુનો કહેવાય. અને પાંચ પાંડવો માં સૌથી મોટા કોણ? યુધિષ્ઠિર. યુધિષ્ઠિર કઈ રીતે ઓળખાયા? ધર્મ રાજા. એ ધર્મ રાજા જુગાર રમવા બેઠા તો પત્ની ને હું મૂકી દીધી, બોલતા નથી. હવે આ કલયુગમાં એને ધર્મ રાજા કહેવાય કે અધર્મ રાજા? પણ તો દુનિયા ચાલે છે. તું કે છે કે મારે કીધું કે પ્રકૃતિ જોવાની એની જ્ઞાન દશા ઊંચી હતી, ઉદય આવો હતો, તે મોક્ષ ગયા. એ જ અવતાર સમજાય છે. અને આપણે આ પ્રકૃતિ જોવા જોવા પછી ગયા. આધ્યાત્મિક વિજ્ઞાન સહજ સરળ અને સુગમ છે. અને આધ્યાત્મિક વિજ્ઞાન એ આ કળિયુગનું મોટામાં આશ્ચર્ય અને અપવાદ છે. સામાન્ય રીતે કળિયુગની અંદર આવું વિજ્ઞાન હતું નથી. ધર્મ વિજ્ઞાન ના, કારણ કે ધર્મ એ સાંપ્રદાયિક સત્ય છે અને વિજ્ઞાન એ સનાતન સત્ય છે. એટલે આ કાળમાં સનાતન સત્ય ના હોય પણ સાંપ્રદાયિક સત્ય તો બધે ઠેકાણે, અને એને કારણે માણસો બચારા વિકલ્પમાં ફસાયેલા. કેવા એ ક્યારે નિર્વિકલ્પી થાય? કારણ કે સાંપ્રદાયિક સત્યમાં જેને તમે સત્ય માનો છો બાકી બધું પછી અસત્ય થઈ જાય. રામને માનતો હોય તો કૃષ્ણને ના માને, કૃષ્ણને માનતો હોય તો મહાવીરને ના માને, મહાવીરને માનતો હોય તો શિવને ના માને, અને શિવને માનતો હોય તો સ્વામિનારાયણને ના માને. એને સાંપ્રદાયિક સત્ય કહેવાય? એ સનાતન સત્ય કહેવાય? સનાતન કહેવાય? સનાતન એટલે જીવ માત્ર ને લાગુ પડે, માને કે ના માને એને સનાતન સત્ય કહેવાય. સાંપ્રદાયિક સત્ય તમે માનો તો લાગુ પડે અને ના માનો તો ના લાગુ પડે. હા કે ના? સમજાય છે. એટલે સાંપ્રદાયિક સત્ય થી ક્યારે નિવેડો આવે? સનાતન સત્ય એ સાચું ખોટું ના હોય. સાંપ્રદાયિક સત્યમાં સાચું ખોટું હોય. શું છે? અમારું સાચું ને તમારું ખોટું, અમારું ઊંચું ને તમારું નીચું, અમારા ભગવાન ગુરુ મંદિર મંત્ર શાસ્ત્રો જુદા અને તમારા જુદા. આ બધો ભેદ પડે કે નહીં? પણ સનાતન સત્યમાં જીવ માત્ર માટે એક જ સરખો લાગે. કારણ કે સનાતન સત્ય એ કુદરતના કાનૂન ઉપર આધારિત છે. કોનો કાનૂન? હવે કુદરતનો કાનૂન એ તમારી માન્યતા પ્રમાણે કામ કરે
કે માનો કે ના માનો તોય લાગુ પડે. એટલે એની અંદર કોઈ વ્યૂ પોઈન્ટ ના માનો તો અજ્ઞાન છે, પણ લાગુ તો અને ધર્મ માં તો ના માનો તો ના લાગુ પડે. યસ કે નો? યસ. બોલતા નથી બધા? બધા જમીન આવે છો ને? હા, મેં કોઈ 3 દિવસ ના ઉપવાસ એવું નથી. હું સૌરાષ્ટ્ર માં જઉં તો બધાને કહું હુંકાર કરજો. શું કહું? કારણ કે જીવતા હોય તે જ કરી શકે. બોલતા નથી. મરેલા કરે ને? કરે. એટલે આવું છે આ જગત ની અંદર જે સનાતન સત્ય છે એ હતું, છે અને રહેશે. પણ આપણે એને સમજી શકતા, કારણ કે સનાતન સત્યને બતાવનારા હોતા નથી. સનાતન સત્ય બતાવે તો પછી મંદિર ને સંસ્થા ચાલે? એટલે પછી કે ના જ કે? સમજાય છે? દરેકને પોતપોતાનો સંપ્રદાય ચલાવવો હોય તો સનાતન સત્ય કઈ રીતે કે? કે એટલે આવી રીતે આખી આ દુનિયા રિલેટિવ સત્યથી, સાંપ્રદાયિક માન્યતાઓથી, લૌકિક માન્યતાઓથી આ જગત ચાલ્યા કરે છે. પણ આ આધ્યાત્મ વિજ્ઞાન જે સનાતન સત્ય ઉપર આધારિત છે, કે જે જીવ માત્રને લાગુ પડે છે, એ વિજ્ઞાન અનુભવી પુરુષ સિવાય કોઈ વ્યક્ત કરી શકે? સનાતન સત્ય દુનિયાની ચોપડીઓમાં ના સુના હોય, ચોપડીઓમાં ના, સમજાય છે? ચોપડીમાં આવે એટલે રિલેટિવ સત્ય થઈ ગયા. એટલે કે તમે વેદાંત વાંચો, જૈનોના આગમ વાંચો કે ગીતા વાંચો, પુસ્તક થયું એટલે રિલેટિવ સત્ય. દરેક પોતપોતાની મરજી પ્રમાણે કે. યસ કે નો? કોઈ સનાતન સત્યની વાત કરે કારણ કે સમજાય જ નહીં. સમજાય છે? સનાતન સત્ય એ દ્રષ્ટિનો વિષય છે, એ આંખોનો વિષય નથી, એ ચોપડીઓનો વિષય. સમજાય છે? રિલેટિવ સત્યથી ઘણું ઉપર સનાતન સત્ય છે, અને જગતના લોકો રિલેટિવ સત્યથી ઉપર જઈ શકે? એ તો અનુભવી જ્ઞાની પુરુષ દ્રષ્ટિ આપે ત્યારે ખબર પડે કે સનાતન સત્ય શું છે. ત્યાં સુધી સમજાય? સમજાય છે? દ્રષ્ટિ આપનારા જોઈએ. શું જોઈએ? દ્રષ્ટિ. આ આધ્યાત્મ વિજ્ઞાન એ બી દ્રષ્ટિ આપે છે, કે જે દ્રષ્ટિને આધારે તમામ પ્રકારનું રિલેટિવ સત્યરૂપી અજ્ઞાન દ્રષ્ટિમાંથી ખલાસ થઈ જાય. વ્યવહાર મારે પણ દ્રષ્ટિમાંથી ખલાસ થઈ જાય.